નમસ્કાર મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શું કોંગ્રેસ ફસાઈ ચૂકી છે? મધદરિયે તેની પાસે ખારવા ખૂટ્યા છે. ગુજરાતની એ સાહસિક કોમ કે જે માછીમારીનો ધંધો કરે છે, તેને હું આજે એ નેતાઓ સાથે સરખાવીશ કે જે નેતાઓ ગુજરાત કોંગ્રેસમાં ખારવા કહેવાતા હતા. લડાયક તરીકે તેની છાપ હતી, પરંતુ આજે તેઓ પક્ષ છોડી રહ્યા છે. એ પણ એવા સમયે કે જ્યારે લોકસભા 2024ની ચૂંટણી નજીક છે. હવે લડવાનો સમય છે, યુદ્ધના મેદાનમાં ઉતરવાનો સમય છે, બખ્તર પહેરવાનો સમય છે, શસ્ત્ર સરંજામ તૈયાર કરવાનો સમય છે. પરંતુ આ જ સમયે આ નેતાઓ પીછેહટ કરી રહ્યા છે, પોતાના પક્ષની વંડી ટપી રહ્યા છે, સામેની સેનામાં સામેલ થઈ રહ્યા છે. આ નિર્ણયને તેમની કાયરતા કહેવી કે પછી પોતાના કરિયરને લઈ, પોતાના આગળના ભવિષ્યને લઈ મોટો નિર્ણય, એ સમજાતું નથી. કારણ કે આટલા વર્ષો સુધી તમે કોઈ એક પક્ષમાં રહો, એ પક્ષ તમને આટલું બધું આપે, અને ત્યારબાદ પણ તમે એ પક્ષને જ્યારે વફાદારી નિભાવવાની હોય એ સમયે જ તેને ટાટા કહી દો, તેને દગો કરો, તેની સાથે વફાદારી ના નિભાવો તો શું કહેવું? અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર મને રાજીનામું આપે છે, ગુરુ ચેલાની જોડી કહેવામાં આવે છે. આ તમામ વાત છેલ્લા ઘણા સમયથી શરૂ હતી. રામ મંદિર આમંત્રણને લઈ કોંગ્રેસે અસ્વીકાર કર્યો ત્યારે જ તે બંનેએ ટ્વીટ કર્યા હતા, અને આ ટ્વીટ બાદ કહેવાતું હતું કે તેઓ પક્ષ પલટો કરશે. વાત તો ત્યારથી શરૂ થઈ ગઈ હતી, બસ તારીખની વાત જોવામાં આવી રહી હતી કે ભારતીય જનતા પાર્ટી તરફથી એક તારીખ મળે અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય. એ તારીખ આવી ગઈ અને ભારતીય જનતા પાર્ટીમાં અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર જોડાઈ ગયા. અર્જુન મોઢવાડિયા વિદ્યાર્થી કાળથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહ્યા, વિરોધ પક્ષના નેતા રહ્યા, પોરબંદરથી ધારાસભ્ય રહ્યા. આ તમામ વસ્તુ કોંગ્રેસે આપે, પરંતુ બદલામાં અર્જુન મોઢવાડિયાએ અંતિમ ઘડીએ જે સમયે ગુજરાત કોંગ્રેસને તેની જરૂર હતી એ જ સમયે તેમણે ગુજરાત કોંગ્રેસને અલવિદા કીધું. મનસુખ માંડવિયા પોરબંદરથી લોકસભા લડવા જઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસને પોરબંદર વિસ્તારમાં સ્વાભાવિક છે કે અર્જુન મોઢવાડિયાની જરૂર હતી, પરંતુ આ જ સમયે અર્જુન મોઢવાડિયાએ પક્ષને કહી દીધું કે તમારા કરતાં મારા માટે મારું પોતાનું કરિયર મહત્વનું છે, મારું પોતાનું ભવિષ્ય મહત્વનું છે. આ તમામ વસ્તુ લાગી રહી છે, ચર્ચા થઈ રહી છે. અમરીશ ડેર કે જે વિધાનસભામાં માઇક ફેંકતા હતા, વિધાનસભામાં સામેવાળા વ્યક્તિને ચૂપ કરાવી દેતા હતા, સરકારને પોતાના પ્રશ્નોથી મૂંઝવણમાં મૂકી દેતા હતા, સરકારને ઘેરી લેતા હતા, તેની સામે બોલતા, તેની સામે જવાબ આપતા, સત્તા પક્ષના મંત્રીઓ પણ વિચારતા હતા, એ અમરીશ ડેર હવે ક્યાં ગયા? એ અમરીશ ડેર કે જેના પર લોકોને વિશ્વાસ હતો, એ અમરીશ ડેર પર લોકોને આશા હતી કે આવનાર સમયમાં કંઈ કરશે, ગુજરાત કોંગ્રેસને આગળ લાવશે અને જે ખોટું થઈ રહ્યું છે તેને બંધ કરશે. પરંતુ થયું શું? અમરીશ ડેરે પણ ભાજપનો ભગવો ધારણ કરી લીધો. આ બંને નેતાઓ વિશે વિસ્તૃત વાત કરવી છે, પરંતુ આ પહેલા શક્તિસિંહ ગોહિલે આ બંનેને લઈને કઈ વાત કહી હતી પત્રકાર પરિષદમાં? ભારતીય જનતા પાર્ટીને લઈ ટોણો પણ માર્યો હતો પત્રકારોને. શું કહ્યું હતું આપ પોતે સાંભળો. તમે બહુ સારા કામ કર્યા છે ભારતીય જનતા પાર્ટી, તમારો બહુ મોટો જનાધાર છે, તો તમારે કોંગ્રેસ પાર્ટીના એ નેતાઓ કે જે તમને ભરપેટ ગાળો આપતા હોય એને માત્ર સભ્ય નથી બનાવતા, તમારે એને મંત્રી બનાવવા પડે, તમારે એને રાજ્યસભાના સભ્ય બનાવવા પડે, તમારે એને તમારા કાર્યકર્તાઓના રાજકીય કારકિર્દીના ખૂન કરીને ધારાસભ્યો બનાવવા પડે છે. આ શું કામ? એ ભારતીય જનતા પાર્ટીને પૂછવું પડે. હા, મારે ત્યાંથી કોઈ આગેવાન જઈ રહ્યા છે અને ત્યાં એને કશું જ મળતું નથી, એને ખાલી જઈને સભ્ય બની ગયા છે અને ભાજપના પ્રતિષ્ઠિત કાર્યકર્તાની પાલખી લઈને નીકળતા હોય તો તમે કહી શકો કે કોંગ્રેસમાં કંઈક ખૂટે છે કે જેથી પોતાના નેતાને રોકી નથી શકતા. અહીંયા બધું જ મળ્યું હોય, પક્ષે જેને હીરો બનાવ્યા હોય, કેડર બેઝ કહેનારી પાર્ટી, એમણે શું કામ લઈ જવા પડે છે? આ સવાલ એમના બહુ મોટા નેતાઓ તો તમારા સવાલ લેતા નથી.
પત્રકાર પરિષદમાં વડવે હોય છે એ બોલે તમારે લખવાનું ચલાવવાનું 24/7 આ નિયમ છે. અમે સવાલ લઈએ છીએ એટલે આપણે કહીએ છીએ કે આ સવાલ ભારતીય જનતા પાર્ટીને જરૂર પૂછવો જોઈએ. સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન રૂત્યો વહી ધનુષ્ય વહી બાણ. આ પંક્તિ અત્યારે હાલ ટ્રેન્ડમાં ચાલી રહી છે. આ અર્જુન મોઢવાડિયાની વાત છે. અર્જુન મોઢવાડિયાએ પક્ષપલટો કર્યો. આ પંક્તિ પણ ત્યાંથી ટ્રેન્ડમાં ચાલે છે. ગુજરાતમાં લોકો કહી રહ્યા છે કે હવે અર્જુન પણ લૂંટાઈ ગયો. જે અર્જુન મોઢવાડિયા બીજા લોકોને કહેતા હતા કે પક્ષપલટો ન કરવો જોઈએ, કોંગ્રેસમાંથી હવે એક પણ ધારાસભ્ય પક્ષપલટો નહીં કરે, એમની વાત સાચી પડી કે એક પણ ધારાસભ્ય પક્ષપલટો નહીં કરે, કોઈએ કર્યો નથી પરંતુ પોતે જ કરી લીધો. અર્જુન મોઢવાડિયા હવે નત નવા કારણ આગળ ધરી રહ્યા છે, પરંતુ વાત એ છે કે તેમને શું અત્યાર સુધી આ વાતની ખબર નહોતી કે કોંગ્રેસની વિચારધારા આ પ્રકારની છે. કોંગ્રેસમાં જૂથવાદ છે, કોંગ્રેસમાં તેમને ગૂંગળામણ થઈ રહી છે. અંતિમ ઘડી આ પ્રકારના વિચાર આવે, પરંતુ વાત હવે લોકસભા 2024ની ચૂંટણીની છે. ભારતીય જનતા પાર્ટીએ યાદી જાહેર કરી દીધી, પરંતુ હજુ કેટલીક બેઠકો બાકી છે. ભાવનગર લોકસભા, અમરેલી લોકસભા, આ બંને બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનો ચહેરો કોણ હશે એ હજુ પણ ખબર પડી નથી. આ બંને બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ચહેરા કેટલાય ગણિત બગાડી રહ્યા છે. હીરા સોલંકીને ભાવનગરમાં ઉતારવાના છે, હીરા સોલંકીને ભાવનગર લોકસભા લડાવવાની છે કોળી ચહેરા તરીકે, એટલા માટે રાજુલા વિધાનસભા ખાલી કરવામાં આવશે અને ત્યાં અમરીશ ડેર લડશે. અમરીશ ડેરે માટે રાજીનામું આપ્યું. અર્જુન મોઢવાડિયા પોરબંદરથી જ લડશે, તેણે રાજીનામું આપી દીધું છે. પેટા ચૂંટણી થશે અને ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ લડશે. પરંતુ આ તમામ વચ્ચે અમરેલી લોકસભા બેઠક અત્યારે તૂટી રહી છે. અમરેલી લોકસભા બેઠક ધારી, લાઠી, અમરેલી પોતે, સાવરકુંડલા, મહુવા આ સહિત જે સમાવેશ થાય છે, ગારિયાધાર, આ તમામ બેઠક હાલ ભારતીય જનતા પાર્ટી હાલ ભગવો લહેરાવી રહી છે. આમ આદમી પાર્ટીની ગારિયાધાર બેઠક સુધીર વાઘાણી, એ પણ વચ્ચે ચર્ચા હતી કે ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે, આજે નહીં તો કાલે સુધીર વાઘાણી ભગવો ધારણ કરશે. પરંતુ બાકીની તમામ 6 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે. રાજુલા વિધાનસભા અમરીશ ડેર 2017માં હતા, 2022માં ભારતીય જનતા પાર્ટીએ પાછી લઈ લીધી. સાવરકુંડલા પ્રતાપ દુધાત પાસે હતી, આક્રમક નેતા, આજે પણ કોંગ્રેસમાં છે, તેની પાસે હતી. મહેશ કસવાલાએ લઈ લીધી. અમદાવાદ ગાંધીનગરથી જાય છે અને સાવરકુંડલામાં જીતી જાય છે. ધારી બેઠક જેવી કાકડિયા કોંગ્રેસના હતા, પક્ષપલટો કરે છે, ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને જીતે છે. આ પ્રમાણે અમરેલી બેઠક પરેશ ધાનાણી, પુરુષોત્તમ રૂપાલાને હરાવી ચૂક્યા એવા જાયન્ટ કિલર કહેવાતા પરેશ ધાનાણી પણ 2022ની ચૂંટણીમાં કૌશિક વેકરિયા સામે હારી જાય છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીએ અમરેલીનો ગઢ મજબૂત કરી લીધો છે. કાચું કપાયું, ગારિયાધારમાં સુધીર વાઘાણી હારી જાય છે, એ ભારતીય જનતા પાર્ટીની સીટ હતી, પરંતુ હાલ આમ આદમી પાર્ટી ત્યાં છે. એટલે કે અમરેલી લોકસભા બેઠક નબળી પડી છે. આ તમામ પરિસ્થિતિમાં પરેશભાઈ, પરેશ ધાનાણી પણ હાલ શાંત છે. પોતે કહે છે લોકો કે હવે તો એ ખેતી કામ કરવા લાગ્યા છે. હવે પરેશભાઈ ધાનાણી પણ ચૂપ છે તો સવાલો ઉભા થઈ રહ્યા છે કે આવનાર સમયમાં આ ભારતીય જનતા પાર્ટી પરેશભાઈને પોતાના પક્ષમાં લઈને અમરેલી લોકસભા ના લડાવી દે. જો આવું થાય છે તો માની લો કે અમરેલીમાં કોંગ્રેસ સાફ થવા પર છે. વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમ્મર જેવા નેતાઓ વધશે, પરંતુ જે મૂળ નેતાઓ, જે મોટા નેતાઓ કહેવાતા હતા, જોકે પ્રતાપ દુધાત, વિરજી ઠુમ્મર પણ મોટા નેતાઓમાં જ સ્થાન ધરાવે છે, પરંતુ જેની એક લડાયક નેતા તરીકેની છાપ છે એ લોકો તો દૂર થઈ જશે. ભાવનગર લોકસભાની સ્થિતિ પણ કંઈક આવી જ છે. ભાવનગર લોકસભામાં બોટાદ સિવાયની તમામ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો છે. એ પછી મહુવા હોય, તળાજા હોય, પાલીતાણા હોય, ભાવનગર રૂરલ હોય, ભાવનગર ઈસ્ટ હોય, ભાવનગર વેસ્ટ હોય, આ તમામ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનો કબજો છે. બસ એક બેઠક છે અને આ બેઠક છે બોટાદની. ત્યાંના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા, જેઓ આ લોકસભા લડી રહ્યા છે. સાંસદ છે ભાવનગરથી ભારતીબેન શિયાળ, કોળી ચહેરો હતો એટલે કોળી ચહેરાને જ ઉતારવા જોઈએ, આ પ્રેશર હતું, આ વાત હતી, એટલે મનસુખ માંડવિયાને ભાવનગરની જગ્યાએ પોરબંદર આપવામાં આવ્યું. હવે ભાવનગરમાં કોણ આવશે, બીજા કોઈ ચહેરાને મૂકે
લીડ ઓછી આવે તો પણ નાક કપાય, બીજા કોઈ ચહેરાને મૂકે અને હારી જાય તો તેનાથી વધુ નાક કપાય. આ જો હીરા સોલંકીને મૂકવાનો હાલ નિર્ણય કર્યો હોય તેવું લાગી રહ્યું છે. હીરા સોલંકી ભાવનગર લોકસભા લડશે, તેની સામે ઉમેશ મકવાણા હશે. સીધી વાત છે, કોળી સમાજ સોલંકી પરિવાર સાથે વર્ષોથી રહ્યો છે. આ તમામ સ્થિતિ વચ્ચે રાજુ સોલંકી છે આમ આદમી પાર્ટી સાથે છે, તેને હીરા સોલંકી પોતાની સાથે લઈ જાય તો પણ નવાઈ નહીં. એટલે કે ભારતીય જનતા પાર્ટી હવે ભાવનગર અને અમરેલી લોકસભા મજબૂત કરી ચૂકી છે. હજુ એક બે કદમ ઉઠાવે તો આ બંને લોકસભામાં કોંગ્રેસ નામશેષ પણ થઈ શકે છે. આવનાર સમયમાં જોવાનું રહ્યું શું થાય છે. શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારી રહ્યા છે, પરંતુ આ પ્રકારની સ્થિતિ કોંગ્રેસના કાર્યકર્તાઓને ગમતી નથી, કોંગ્રેસને મત આપતા લોકોને ગમતી નથી. તે કોંગ્રેસથી દૂર થાય તો નવાય નહીં. તે લોકોને લાગી રહ્યું છે કે કોંગ્રેસ હવે તૂટી રહી છે, કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં તમામ બેઠકમાં 5 લાખથી પણ વધુની લીડ સાથે જીતવા માટે મહેનત કરી રહી છે. પાટીલનો આ સંકલ્પ છે. પાટીલ બોલે છે તો કરી બતાવવાની તાકાત પણ રાખે છે. 156 સુધી પહોંચી ગયા હતા તો સ્વાભાવિક છે આ વખતે પણ 26 લોકસભા બેઠકમાંથી મહત્તમ 5 લાખથી પણ વધુની લીડ સાથે જીતે તે માટે કામ કરી રહ્યા છે. આ તમામ નેતાઓને પોતાના પક્ષમાં લઈ રહ્યા છે, તેનું એક સીધું કારણ એ પણ છે કે તેને લીડ જોતી છે. તેવું નથી કે આ નેતાઓ ન આવત તો ભારતીય જનતા પાર્ટી હારી જાત. છેલ્લા 2 ટર્મથી જીતતી આવી છે તો આ વખતે વધુ ફરક ના પડત. ઉપરથી રામ મંદિર બન્યું છે, તેનો પણ ફાયદો થવા જઈ રહ્યો છે. પરંતુ તેમને 5,50,000થી પણ વધુની લીડ જોવે છે અને આ લીડ મેળવવા માટે સામ દામ દંડ ભેદ તમામ વસ્તુ કરવા ભારતીય જનતા પાર્ટી અને સીઆર પાટીલ તૈયાર છે. આ તમામ વસ્તુ ભલે ને ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાઓના ભોગે થાય કે જે કાર્યકર્તાઓ ખુરશીઓ ઉપાડતા હતા, એ કાર્યકર્તાઓ કે જે કાર્યક્રમ માટે મંડપ તૈયાર કરતા હતા. ઠીક છે, જૂના નેતાઓ દબાઈ રહ્યા છે, કોંગ્રેસના નેતાઓનો ભારતીય જનતા પાર્ટીમાં દબદબો વધી રહ્યો છે. આવનાર સમયમાં અર્જુનભાઈ મિનિસ્ટર જોવા મળે તો નવાય નહીં. અર્જુન મોઢવાડિયા મિનિસ્ટર જોવા મળશે તો સ્વાભાવિક છે કે તેના ચેલા અમરીશ ડેર એ પણ કંઈક અલગ સ્થાને હશે. આવનાર સમયમાં જોવાનું રહ્યું, બંને ખોવાય છે કે પછી ભારતીય જનતા પાર્ટીમાં તરી જાય છે. બંનેની વિધાનસભાના લોકો તેમને શું કહે છે, તેમને મત આપે છે કે નહીં, આવનાર સમય બતાવશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો, કોંગ્રેસની પરિસ્થિતિ વિશે લખો. અંતિમ ઘડીએ લડવાનું છે એ સમયે આ કોંગ્રેસના દિગ્ગજો પાર્ટી છોડી રહ્યા છે એ વિશે શું કહેવું છે લખો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.